नमस्ते विद्यार्थियों, धोरण सात विषय गणित प्रकरण नंबर 12 बीजगणितीय पदावली एमां स्वाध्याय छे 12.1 एमां आपणे दाखला नंबर 5 सुधी गया वीडियो नी अंदर अभ्यास कर्यो। आजे आपणे दाखला नंबर 6 थी शुरुआत करीशुं। तो जोईए रकम एमां लखेलुं छे कि नीचे आपेली जोड सजातीय के विजातीय पदोनी छे ते कहो। हवे आपणे जे रकम आपेली छे, जोड आपेली छे रकम में, एमां आपणे ए जणावानुं छे कि ई जोड छे ई सजातीय छे के विजातीय छे। हवे ज्यारे आपणे स्वाध्यायनी शुरुआत करी ए अगाउ मैं तमने मुद्दाओ छे ए समझाव्या हता, बराबर, के सजातीय छे एमां ए आव्युं हतुं, विजातीय पद केने कहेवाय ए आव्युं हतुं, सजातीय केने कहेवाय अने विजातीय केने कहेवाय। तो के जे पद छे एना चल सरखा होय अने जे चलनी घात छे ए पण सरखी होय ने एने सजातीय पद कहेवाय, अने जे पद होय एमां चल सरखा होय परंतु घात छे ए सरखी ना होय, अथवा तो घात सरखी होय अने चल सरखा ना होय तो ए पद ने विजातीय पद कहेवाय छे। तो आपणे अहींया दाखला नंबर 6 नी अंदर रकम में एवा ज पदों आपेला छे, अने जेनुं चल ना होय तो एनुं तो शुं होय, आपणे बे समान होय तो आपणे कहेवानुं के सजातीय छे के विजातीय छे। तो जोईए एमांनो आपणो पहेलो दाखलो, एमां लखेलुं छे पहेलुं छे एक अने बीजुं छे सो, जो वच्चे अल्पविराम छे एटले बे छूटा पड़े छे एक अने सो। तो आपणे जोशुं ए सजातीय छे के विजातीय छे। जो अहीं कहीं चल आपेला नथी के चलनी घात आपेली नथी, आपणे खाली आंकड़ाकीय माहिती ज आपेली छे, एटले आ बे पद केवा थशे तो के सजातीय पदों थशे। त्यार पछी आपणे बीजुं जोईए तो -7x पछी बीजुं छे 5^2x, बराबर। हवे आ बे पदमां आपणे जोईए तो बेमां x आपेला छे ने, बेमां चल केवा छे सरखा छे, चलनी घात कोई पण घात ना होय तो एनी घात शुं होय एक होय, अने घात एप आपणे एम कही शकीए के सरखी ज छे। એટલે જો ચલ એ સરખા છે, ઘાત એ સરખા છે, એટલે કેવું પદ થશે તો કે એ પદ પણ સજાતીય પદ થશે। ત્યાર પછી જોઈએ તો -29x અને -29y, હવે અહીંયા આંકડાકીય માહિતી સમાન છે, જો -29 અને -29, પરંતુ ચલ કેવા છે, જો એકમાં આપણે ચલ x આપેલો છે અને બીજામાં આપણે જોઈએ તો ચલ આપેલો છે y, ચલ અહીંયા કેવા છે સરખા નથી, એટલે સરખા નથી એટલે એ પદ કેવું થઈ જાય વિજાતીય પદો, આ બે કેવા થશે વિજાતીય પદો થશે। ત્યાર પછી જોઈએ તો 14xy અને 42xy, હવે અહીંયા તમે જોશો તો જો અહીંયા પણ ચલ x અને y આપેલું છે, અચ્છા બીજું પદ છે એમાં પણ ચલ x અને y આપેલું છે ને, આ કોઈ ચલમાં કંઈ ઘાત નથી x ઉપર કે y ઉપર, એટલે એ શું છે ખાલી એક જ ઘાત લેખાય, અહીંયા પણ ઘાત આપેલી નથી એટલે બંનેની એક એક જ ઘાત લેખાય, એટલે આ બે પદ કેવા થશે તો કે સજાતીય પદો થશે। ત્યાર પછી જોઈએ આપણે 4m² અને p, અને એ બીજું પદ આપણે જોઈએ તો 4mp² હવે અહીંયા શું થશે તો કે અહીંયા એમ ચલ છે ને એનો વર્ગ આપેલો છે, અને અહીંયા પી ચલ છે ને એનો વર્ગ આપેલો છે, બરાબર, એટલે કેવા થશે કે ચલ ભલે સમાન હોય પણ અહીંયા એમની ઘાત 2 થાય છે, તો અહીંયા એમની ઘાત કેટલી છે કંઈ નથી એટલે એક ઘાત જ કહેવાય, અહીંયા પીની ઘાત કંઈ નથી એટલે એક ઘાત કહેવાય, અને અહીંયા પીની 2 ઘાત છે, ચલ ભલે સમાન હોય પણ ઘાત કેવા છે, ઘાત બંનેની અસમાન છે, અહીં જો ચલ સરખા હોય ને ઘાત એ સરખી ન હોય તો એ પદ કેવું થઈ જાય વિજાતીય પદો થાય। ત્યાર પછી જોઈએ આપણે તો 12xy 12x² અને y નો વર્ગ, જો અહીંયા ચલ બંનેના સમાન છે, પદ અહીંયા આંકડાકીય માહિતી 12 આપેલી છે પણ સમાન છે, ચલ એ સમાન છે પરંતુ અહીંયા ઘાત નથી આપેલી, અહીંની 2 ઘાત આપેલી છે એટલે કે ઘાત છે એ સરખી થાય તો નથી થતી, એટલે ઘાત સરખી નથી થતી એટલે એ પદ પણ કેવું થઈ જશે, એ પણ પદ આ પદ છે એ પણ વિજાતીય પદોની અંદર આવશે। ત્યાર પછીનું આપણે જોઈએ દાખલા નંબર 7, એમાં રકમ સૂચનામાં જણાવેલી છે નીચેનામાંથી સજાતીય પદો શોધીને કાઢો। હવે તમારે રકમ આપેલી છે, રકમમાંથી આપણે કેવા પદો શોધવાના કયા છે, ફક્ત સજાતીય પદો છે એ જ શોધવાના થશે। તો જોઈએ આપણે સજાતીય પદ એટલે શું, તો કે જે પદ છે એના ચલ એ સરખા હોય અને ઘાત પણ સરખી હોય ને ચલની, તો એને સજાતીય પદ કહેવાય છે। તો આપણે અહીંયા કેટલાય જો દાખલાની અંદર આપણે કેટલા બધા પદો આપેલા છે, અલ્પવિરામથી પદ અહીંયા છૂટા પડે છે, બરાબર, ઘણા બધા પદો આપ્યા છે, તેમાંથી આપણે સજાતીય પદોની જોડી બનાવીએ। સૌ પ્રથમ આપણે પહેલું પદ છે ને એ લઈએ, અહીંયા છે -xy² જે આ પદ છે, બરાબર, આપણે એ લઈએ -xy² હવે એના જેવું પદ કયું છે, આમ આપણે જોઈએ કે x આપેલો હોય અને વાયનો વર્ગ આપેલો હોય એવું પદ કયું છે, જો અહીંયા x નો વર્ગ આપેલો છે એટલે આ નહીં થાય, અહીંયા x નો વર્ગ આપેલો છે પરંતુ અહીં y આપેલા, અહીંયા x નો વર્ગ આપેલો છે, અહીંયા x નો વર્ગ એ નથી અને y પણ નથી એટલે આ નહીં થાય। ત્યાર પછી જો અહીંયા x આપેલો છે તો અહીંયા પણ x છે, જો અહીંયા y નો વર્ગ છે તો અહીંયા પણ y નો વર્ગ આપેલો છે, એટલે ચલ એ કેવા છે સરખા છે, ચલની ઘાત પણ અહીંયા કેવી થઈ જાય સરખી થઈ જાય છે ને, એટલે જો આની સાથે આપણે જોડીમાં કયું પદ લેશું, આ 2xy² વાળું,
થઈ ગયું આ જોડી. ત્યાર પછી આપણે જોઈએ તો આ બીજું છે એ લખીએ માઇનસ ચાર વાય એક્સનો વર્ગ. માઇનસ ચાર વાય એક્સનો વર્ગ. હવે આપણે કેવું પદ લેવાનું છે તો કે વાય અને એક્સનો વર્ગવાળું આપણે કાઢવાનું છે. તો બીજું જોઈએ અહીંયા વાય નથી આપેલા, અહીંયા વાય આપેલા છે પણ એક્સનો વર્ગ નથી આપેલો. અહીંયા એક્સનો વર્ગ છે, વાય નથી. અહીંયા પણ ફક્ત ખાલી એક્સ જ છે. અહીંયા વાય અને એક્સ આપેલા છે. આપણે પણ કેવું જોઈએ છે, એક્સના વર્ગવાળું જોઈએ છે. તો અહીં એક્સનો વર્ગ આપેલો છે તો આપેલો છે. ચાલો એક્સનો વર્ગ આપેલો છે, વાય આપેલા છે તો વાય આપેલા છે. જોઈનું સ્થાન તમારે કોઈ પણ હોય, અહીંયા વાય પાછળ હોય અને અહીંયા એક્સની આગળ વાય હોય એ નહીં જોવાનું. કેમ કે આપણે ગુણાકારમાં આપણે જોઈએ છે આનો મતલબ શું થાય તો કે માઇનસ ચાર વડે વાય અને એક્સની જે કિંમત હોય એનો તો ગુણાકાર થાય ને. એટલે ગુણાકારમાં આપણે ક્રમનો ગુણધર્મ આપણે જોયો, કાંઈ ફેરફાર પડે નહીં. તનને પાંચ વડે ગુણો કે પાંચને તન વડે ગુણો તો આપણે જવાબ તો કેવો સરખો જ આવે ને. એટલે ક્રમ અહીંયા નહીં જોવાનું, આપણે શું જોવાનું, ચલ અને એની ઘાત જ જોવાની. એટલે અહીંયા ચલ કેવા છે, સરખા છે અને ઘાત એ બંનેની કેવી આવે છે, ઘાત પણ સમાન આવે છે. એટલે આ પદ છે ને એ આવશે જો અહીંયા એની સાથે જોડીને આવશે. આ બીજું છે એની સાથે જોડીમાં આવશે વીસ એક્સનો વર્ગ અને વાયવાળું પદ. ત્યાર પછી આપણે જોઈએ જે ત્રીજું છે એ લઈએ છીએ આઠ એક્સનો વર્ગવાળું. આપણે એક્સના વર્ગવાળું ચેક કરીએ, કયું છે, અહીંયા વાય આપેલા છે નહીં આવે, આવી રહ્યું અહીંયા એક્સનો વર્ગ આપેલો છે એટલે આ પદ આવશે. માઇનસ અગિયાર એક્સનો વર્ગ છે એટલે એ આવશે, બરાબર. ત્યાર પછી અહીંયા તો એક્સ જ આપેલા છે એટલે નહીં આવે, અહીંયા વાય એક્સ આપેલા છે એટલે નહીં આવે, આ પદ આવી ગયું છે. અહીંયા એક્સનો વર્ગ, ચલો અહીંયા પણ ખાલી એક્સનો વર્ગ જ આપેલો છે, બીજું કાંઈ ચલ આપેલો નથી એટલે આ પદ પણ અહીંયા સાથે સાથે જોડાશે માઇનસ છ એક્સનો વર્ગ. એટલે આ ત્રણે ત્રણ પદ છે એ કેવા બની જાય છે, સજાતીય પદો, સમાન પદો બની જશે સજાતીય પદમાં. ત્યાર પછી આપણે જોઈએ તો જો હવે આપણે આ લઈ લીધું પદ, બરાબર આ પદ પણ આવી ગયું છે. હવે આપણે અહીંથી જોઈએ સાત વાય એટલે સાત વાય મેં લખેલા છે. હવે આપણે કેવું જોવાનું કે ફક્ત વાય જ આપેલો હોય ને એવું પદ જોવાનું, વાયનો વર્ગ કે નહીં જોવાનું, બરાબર. અહીંયા આપણે ખાલી વાય જ આપેલો છે તો વાયવાળું પદ કયું છે જોવો અહીંયા તમે, અહીંયા વાય અને એક્સ બંને છે. અહીંયા તો એક્સ છે એ તો આપણે ઉમે આવી ગયા છે એટલે આપણે અંડરલાઇન કરી લઈએ. અહીંયા વાય છે, બરાબર, બંને વાયવાળા પદ છે, વાયની બંનેની એક જ ઘાત છે એટલે બે પદ કેવા થશે, સજાતીય પદોમાં આવશે. ત્યાર પછી આપણે જોઈએ માઇનસ અગિયાર એક્સ એ આવી ગયું છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ માઇનસ સો અને એક્સ એટલે માઇનસ સો એક્સ છે એ આપણે લઈ. હવે એક્સવાળું પદ આપણે જોઈએ, જો આ કેમ છે ખાલી ફક્ત આમાં એક્સ જ આપેલો છે, આપણે એવું પદ જોઈએ. અહીંયા વાય અને એક્સ બંને આપેલા છે, આ નહીં આવે, આવી ગયું છે, આવી ગયું છે, ચલો આ પણ આવી ગયું આપણને. તો અહીંયા છે એક્સ છે પણ વાય છે ને જોડે એટલે આ પણ નહીં આવે. જો અહીંયા એક્સ આપેલા છે, ત્રણની સાથે ફક્ત એક્સ જ આપેલો છે, આ બે પદો કેવા થાય છે, સજાતીય પદો બને છે એટલે એની જોડી બનશે. ત્યાર પછી આપણે જોઈએ તો એક આ રહી જાય છે. જો હવે ઉપરથી આપણે લાઇનમાં બધા પદ આવી ગયા, હવે આ પદ નવારો આવ્યો ને માઇનસ અગિયાર વાય એક્સ, એના જે ઉપર જોઈએ આપણે વાય અને એક્સ આપેલા હોય, બેમાંથી એકની ઘાત આપેલી ન હોય એવું, તો એ પદ થશે આઈ રહ્યો. એક્સ અને વાય કહો કે વાય અને એક્સ કે સમાન જ કહેવાય. એટલે માઇનસ અગિયાર વાયનો એક્સ છે એની જોડે આવશે ટુ એક્સ વાયવાળું પદ. હવે એમાંનો આપણે બી દાખલો જોઈએ તો એમાં પણ આપણે જો સૂચનામાં કહ્યું હતું એ જ કે સજાતીય પદો શોધો, તો એમાંથી પણ આપણે સજાતીય પદ જ શોધવાના છે. તો જોઈએ પહેલું પદ છે દસ પી અને ક્યુ. હવે એનું સજાતીય પદ બીજું કયું આવશે એના જેવું, તો પી અને ક્યુ વાળું આપણે શોધવાનું, બરાબર. અહીંયા પી અને ક્યુ ચલ આપેલા છે એટલે આપણે એ પદ શોધીએ પી અને ક્યુ વાળું. તો પી અને ક્યુ વાળું એક આ થશે. પી અને ક્યુનું સ્થાન ભલે આગળ પાછળ હોય પરંતુ આપણે ચલ છે કે નહીં, સરખા છે ઘાતના એ આપણે એ જ ચેક કરવાનું આવે. તો જો આની સાથે બનશે ક્યુ તો આ માઇનસ સાત પી અને ક્યુવાળું. હજી જોઈએ આપણે પી ક્યુવાળું ક્યાંય આપેલું છે, નીચેની લાઇનમાં પણ ચેક કરીએ આપેલું છે, જોઈએ ઇઠોતેર ક્યુ અને પી. હવે જોઈએ પી ક્યુવાળું ક્યાંય આપેલું છે તો નથી, એટલે આ તને તન પદ છે એ સજાતીય પદ બનશે. ત્યાર પછી આપણે જોઈએ તો સાત પી, તો અહીંયા સાત પી છે. હવે ખાલી પી વાળું જ જોઈએ આપણે, ખાલી ચલ પી આપેલો હોય એવું, તો અહીંયા ચલ ક્યુ આપેલો છે, અહીંયા પી ક્યુ બંને છે, અહીંયા ક્યુ આપેલો છે, વાં આપણે કયો છે પી વાળું છે અને અહીંયા ક્યુ વાળું છે, બરાબર. એટલે આ નહીં આવે, આપણે પી વાળો ગોતવાનું છે આમાંથી. તો આ પદ છે પી વાળું એટલે આવશે બે હજાર ચારસો ને પાંચ પી, એટલે એ બંને થશે સજાતીય. ત્યાર પછી એ કંઈ પી વાળા પદ છે જ નહીં. હવે તે પછી આપણે જોઈએ તો આઠ ક્યુ, જેમ આપણે પી વાળું જોયું પદ ચલ પી વાળું, એવી જ રીતે આપણે ક્યુનું પદ જોઈએ કે જેને કંઈ ઘાત હોય નહીં, બરાબર. ક્યુ વાળું પદ જોઈએ તો અહીંયા જો ક્યુ આપેલો છે અને એને કંઈ ઘાત પણ નથી એટલે આ પદ આવશે એની સાથે, બરાબર. હજી આપણે આગળ ચેક કરીએ કે કઈ પદો છે, તો આગળ એ કંઈ ક્યુવાળા બીજા એ કંઈ પદો અહીંયા જોવા મળશે નહીં. ત્યાર પછી આપણે જોઈએ તો
माइनस पी नो वर्ग क्यू नो वर्ग એટલે તમારે એ જોવાનું પી છે એનો વર્ગ પણ છે અને ક્યુ છે એનો વર્ગ પણ છે એવું પદ કયું છે કે જે બંનેના વર્ગ 10 આવે છે તો જો અહીંયા પી નો વર્ગ છે અને ક્યુ નો વર્ગ છે એટલે કે આ પદ આવશે એની સાથે બરાબર પી નો વર્ગ અને ક્યુ નો વર્ગ વાળો બીજું તો એવું એક પદ છે નહીં કે જેમાં બંને ચલના વર્ગ આપેલા હોય ત્યાર પછી આપણે જોઈએ તો આપણે કેમ પૂછ્યા અહીંયા આપણે માઇનસ 23 તો અહીંયા જો એક ચલ જ નથી આપ્યા ખાલી અહીંયા શું આપ્યા છે આપણે આંકડાકીય માહિતી જ છે માઇનસ 23 છે એ ચલ નથી તો આપણે એ ચલ વગરનું પદ અહીંયા શોધીએ તો જો આ છે ચલ વગરનું પદ એટલે એની સાથે એ આવશે ત્યાર પછી એક બીજા પદો છે નહીં એટલે માઇનસ 23ની સાથે અહીંયા આવશે 41 હવે ત્યાર પછી જોઈએ આપણે તો ઓલું માઇનસ 12 પી નો વર્ગ ક્યુ નો વર્ગ છે એ આવી ગયું છે આપણે ત્યાર પછી આપણે જોઈએ તો એ 5 પી નો વર્ગ હવે પી છે એનો વર્ગ હોય આપણે એવું પદ ચેક કરવાનું છે તો પીના વર્ગવાળું પદ કયું છે તો કાઈ રહ્યું અહીંયા 701 પીનો વર્ગ એટલે એ બંને પદો કેવા બનશે સજાતીય પદો બનશે ત્યાર પછી આપણે જોઈએ તો આપણે આ પદ આવ્યું નથી એટલે આપણે એના જેવું જોઈએ 13 પીનો વર્ગ અને ક્યુ તો જો અહીંયા ક્યુ એમનેમ છે આ પીનો વર્ગ જ આપેલો છે એટલે અહીંયા અહીં પદ બનશે 13 પીનો વર્ગ ક્યુ ક્યુ એમનેમ છે અને પીનો વર્ગ એટલે આ બંને પદો છે એ કેવા બનશે સજાતીય પદો બનશે તો વિદ્યાર્થીઓ આજે આપણે દાખલા નંબર 7 સુધી ગણી ગયા અહીંયા આપણું સ્વાધ્યાય 12.1 છે એ પૂર્ણ થાય છે હવે પછીના વિડીયોની અંદર આપણે આના પછીનો સ્વાધ્યાય છે તેનો અભ્યાસ કરીશું